जय गुरुदेव बाळ मित्रों, चलो आज आपणे भणीशुं धोरण 4 માં વિષય આસપાસ પ્રકરણ 19 સાથે જમ્ય। આ ચેપ્ટરમાં આપણે થોડા તહેવારો વિશે વાત કરી છે। શું કહે છે કે તહેવારો એ ઉત્સવ છે કે ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, નવરાત્રિ, દિવાળી આ બધા તહેવારો સમૂહમાં રહીને આપણે લોકો સાથે આનંદથી ઉજવીએ છીએ। બેસતું વર્ષ, રમજાન, ઈદ, નાતાલ, પતેતી, પર્યુષણ વગેરે તહેવારો ધાર્મિકતા સાથે જોડાયેલા છે। તહેવારો છે તે એક ઉત્સવ છે અને તે આપણા જીવન સાથે વણાઈ ગયેલા છે, એટલે આપણા જીવનનો એક ભાગ છે। આપણા જીવનમાં પરસ્પરના તહેવારોનું સ્થાન છે। એકબીજાના તહેવારો અને ઉત્સવોમાં આપણે આનંદથી ભાગીદાર થઈએ છીએ। આ ઉપરાંત આપણને આ ચેપ્ટરમાં થોડી શાળા વિશે માહિતી મળે છે કે શાળામાં બાળકો ભણવા ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે। આમાંથી બાળકોમાં વિવિધ ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય છે। બાળકોમાં સમૂહ જીવનની ભાવનાના બીજ ઘર પછી શાળામાંથી જ મળે છે, એટલે કે સમૂહમાં રહેવાની ભાવના, જેનાથી તે આગળ જતાં એક આદર્શ નાગરિક બને છે। શાળામાં ભણતા બાળકોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ હોતા નથી। સમૂહ જીવનની ભાવના તેમની વચ્ચે આવા કોઈ પણ જાતના ભેદભાવ લાવતી નથી। ત્યાર ઉપરાંત શાળા દ્વારા બાળકને મધ્યાહન ભોજન અને ગામમાંથી મળતા તિથિ ભોજનનો લાભ મળે છે। હવે મધ્યાહન ભોજન શું તે આપણે ડીપમાં આગળ ચેપ્ટરમાં આગળ વાત કરીશું। ત્યાર પછી છે કે શાળામાં અન્ય વર્ગમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમત પ્રવૃત્તિ, પ્રવાસ, પર્યટન, ઉજવણી, સ્થળ મુલાકાત આવી વગેરે જેવી પ્રવૃત્તિ શાળા દ્વારા કરાવવામાં આવે છે। તો આ ચેપ્ટરમાં આપણે શાળા દ્વારા અને થોડાક તહેવારો વિશે અલગ અલગ જાણવાનું અને શીખવાનું છે। તો ચાલો હવે આપણે ચાલુ કરીએ આપણો પાઠ 19 સાથે જમીએ। શું કહે છે કે વર્ગમાં ઉજાણી, વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ, રજાઓમાં કેવી મજા કરી, સૌ વાત કરે છે। શું કહે છે કે વેકેશન પૂરું થયું એટલે હવે બધા પાછા સ્કૂલે આવ્યા છે, તો તમે જેમ વેકેશનમાંથી પાછા સ્કૂલે ચાલુ થાય ત્યારે સ્કૂલે આવો, તો તમે વેકેશનમાં શું કર્યું છે તે તમારા મિત્રો સાથે વાત કરો છો, એ જ રીતે અહીંયા બધા મિત્રો પોતાના વેકેશનની વાત કરે છે। તો શું કહે છે કે મીના, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? તો આરતી કહે છે કે મારા કાકાના લગ્ન હતા। મીના શું કહે છે આરતીને કે તારે હાથમાં મહેંદી કેમ મૂકી છે? તો આરતી શું કહે છે કે એના કાકાના લગ્ન હતા એટલે એને મહેંદી મૂકી છે। મીના કહે છે અરે ખૂબ જ મજા આવી હશે। આરતી કહે છે કે હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા। રેહાના, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો, એટલે ડેવિડ કહે છે મજા આવશે, ચાલો એમ જ કરીએ। આ શું વાત કરે છે? આરતીએ કીધું કે હા મજા જ મજા હતી, સાથે જમવાની પણ મજા। તો રેહાનાના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે વર્ગમાં પણ એટલે કે આપણા ક્લાસમાં પણ આપણે બધા સાથે જમીએ તો? તો ડેવિડે કહ્યું કે હા મજા આવશે, ચાલો આપણે એમ જ કરીએ। સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું, એટલે કે એવો ઉત્સવ કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી, જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા। આ એક વર્ગની વાત હતી કે બધાએ શું કર્યું કે સાથે પોતાના ઘરેથી જમવાનું લઈ આવ્યા અને બધાએ સાથે બેસીને જમ્યું, ગીત ગાયા, નાચ્યા અને ઉત્સવ મનાવ્યો। પછી આગળ જોઈએ, હવે આપણને આગળ થોડાક પ્રશ્ન પૂછ્યા છે। શું કહે છે કે તમારી નોટબુકમાં લખો, હવે આપણને જે પ્રશ્નો કહે છે ને આપણે જવાબ લખવાના છે। તો સૌ પ્રથમ તો છે કે તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો એના જવાબમાં આપણે શું લખીશું? આપણને ગમતું હોય તો હા લખવાનું, અથવા તો ના, પરંતુ આપણને બધા સાથે જમવું ગમતું જોઈએ છે, તો આપણા જવાબમાં આવશે કે હા મને બીજાઓ સાથે જમવું ગમે છે। પછી છે, કયા પ્રસંગોમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? હવે આ પ્રશ્નના જવાબમાં શું આવશે? આપણે ઘણીવાર આપણા મિત્રો સાથે જમતા હોઈએ છીએ, જેવું કે કોઈનો જન્મદિવસ હોય તો, અથવા તો આપણે ક્યાંક બહાર પ્રસંગમાં ગયા હોય તો, અથવા તો ક્યાંય પ્રવાસમાં ગયા હોય, આવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે મિત્ર સાથે જમવાનું થતું હોય છે। તો આપણે આપણા જવાબમાં લખશું કે આપણે તહેવારોમાં, જન્મદિવસની ઉજવણીમાં, પર્યટનમાં, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં અમે અમારા મિત્રો સાથે જમીએ છીએ। પછી છે, તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે, ક્યારે અને તમે ઉજાણી કઈ રીતે કરી છે? તો આપણે એના જવાબમાં આપણે લખવાનું છે કે આપણે જ્યારે પણ ઉજાણી કરી હોય તો તે ટોપિક વિશે લખવાનું છે કે હા અમે આ દિવસે આ રીતે ઉજવણી કરી હતી। પછી આપણને પૂછ્યું છે કે તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? હવે આપણે જે ઉજાણી કરી હતી એટલે કે જે એવો ઉત્સવ મનાવ્યો હતો તેમાં તમે શું લાવ્યા હતા? આપણી શાળામાં ઘણીવાર નાતાલનું અથવા તો 26મી જાન્યુઆરીનું અથવા તો 15મી ઓગસ્ટનું કે કોઈ પણ સ્પોર્ટ્સ ડે કે એવા કોઈ પણ પ્રસંગો ઉજવાતા હોય તો ત્યારે આપણે સાથે બેસીને ઉત્સવ મનાવતા હોય, તો એ વિશે તમારે તમારા નોટબુકમાં લખવાનું છે કે તમે કઈ રીતે લાવ્યા હતા અને શું શું લાવ્યા હતા અને કઈ રીતે બધું
કર્યું હતું, પછી છે તમે બધા શું જમ્યા હતા તો એ વિશે તમારે લખવાનું છે, પછી છે તમે તમારી ઉજવણી માટે કોને આમંત્રણ આપ્યું હતું તો આપણે એના વિશે લખવાનું, કે આપણે જ્યારે આવી રીતના ક્લાસવાઇઝ ઉત્સવ કરતા હોય તો આપણે આપણા ટીચરને આમંત્રણ આપ્યું હોય, અથવા તો આપણા આચાર્ય એટલે કે પ્રિન્સિપલોને આમંત્રણ આપ્યું હોય, કે આપણા સફાઈ કામદાર હોય કે જે આપણી સ્કૂલ સાફ કરતા હોય માસીને એ લોકો એમને આમંત્રણ આપ્યું હોય, તો તેના વિશે અહીંયા આપણને લખવાનું છે. પછી છે ઉજાણીમાં કોણ ન આવ્યું અને શા માટે, તમે જેને જેને આમંત્રણ આપ્યું હોય એમાંથી કોઈ ન આવ્યું હોય તો તેના વિશે આપણે લખવાનું છે. હવે આપણને વાત કરવામાં આવી છે આગળ ઉત્તરાયણ ઉજવીએ. હવે શું શેની વાત આવે છે કે ઉત્તરાયણ, હમણાં જ આપણે ઉત્તરાયણ ઉજવી, તો ચાલો તેના વિશે આપણે શું આ બુકમાં કહ્યું છે આપણે જોઈએ. કે પિંકી વહેલી સવારે ઉઠી તેના મિત્ર સેજલ, આયુષ, તનવીર, ફતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે, શહુ આનંદમાં હતા. કોની વાત કરે છે તો કે પિંકીની વાત કરે છે. પિંકી શહેરમાં વહેલી ઉઠીને પોતાના બધા મિત્રોને બોલાવીને લઈ આવે છે, કેમકે આજે ઉત્તરાયણ છે એટલે બધા એકદમ એન્જોય કરતા હતા અને આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તે ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ. તેને ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ તૈયારી કરી હતી, તેને એક એવો પ્રોગ્રામ બનાવ્યો હતો કે તે કેવી રીતે ઉજવશે, તો તેના વિશે આપણને કહ્યું છે, તો ચાલો આપણે તે જોઈએ. શું કહે છે કે તેઓ ખૂબ વહેલા ઉઠ્યા, તેઓ એકદમ વહેલા ઉઠી ગયા હતા અને તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી હતી. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી છે. શું કહે છે કે વહેલા તો ઉઠી ગયા પણ એના મોટા ભાઈ હતા તેને કિન્ના એટલે કે આપણે પતંગને ચગાવવા માટે તેને દોરીથી બાંધવી પડે તે બાંધી રાખી હતી. અને પિંકીના દાદીએ શું બનાવ્યું હતું કે તો તલના લાડુ અને સિંગની ચીકી બનાવી હતી. સેજલેના ઘરેથી મમરાના ગળિયા લાડુ લાવી હતી અને તનવીર પોતાના વાડીએથી બોર લાવ્યો. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. શું કહે છે, બધાએ પોતપોતાના ઘરેથી કંઈક કંઈક લાવ્યા હતા. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી હતી, જ્યારે સેજલ પોતાના ઘરથી મમરાના ગળિયા લાડુ એટલે આપણે મમરાનો જે લાડુ ખાતા હોય એ લાવ્યા હતા. પછી તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો હતો અને આયુષની મમ્મી પણ તાજા બોર આપી ગયા હતા. પછી રસોડામાં પિંકીની મમ્મીએ ઊંધિયું બનાવવાની તૈયારી કરી છે. શું કરે છે, ઊંધિયું બનાવવાની તૈયારી કરી છે. ઉત્તરાયણના દિવસે સ્પેશિયલ જમણવારમાં ઊંધિયાનો જમણવાર થતો હોય છે, તો પિંકીના મમ્મી તે દિવસે રસોડામાં ઊંધિયાની તૈયારી કરતા હતા. પછી ઊંધિયું બનવામાં શું શું જોઈએ ખબર છે તમને? હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઊંધિયું બનાવવામાં શું શું જોઈએ તમને ખબર છે? ઊંધિયું એટલે શું? તો કે મિક્સ એવું શાક બનાવવામાં આવે છે અને તેમાં એક અલગ પ્રકારની ચણાના લોટની વડી નાખવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કે ઊંધિયામાં કઈ કઈ વસ્તુ આવે છે. તો કે ઊંધિયામાં ગવાર આવે છે, વાલોડ આવે છે અને રીંગણા અને બટેટા અને ટમેટા પણ ખરા. આવા બધા વિવિધ શાકભાજીઓ દ્વારા ઊંધિયું બનાવવામાં આવે છે. પછી છે કેપ્સિકમ, લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ જોઈએ અને સક્કરિયા, સુરણ અને રતાળું, વગર તો ઊંધિયાની મજા જ નહીં. આ બધા શાકભાજી તો ઊંધિયામાં હોવા જ જોઈએ. કેટલા થયા? તો કે ગવાર કીધું આપણને, ઉપર શું કીધું? ગવાર, વાલોડ, રીંગણા, બટેટા અને ટમેટા, ત્યારબાદ કેપ્સિકમ, લીલા ધાણા અને આદુ જેવા મસાલા, અને પછી સક્કરિયા, સુરણ, રતાળું વગેરે જેવા શાકભાજી જોઈએ જેના વગર તો ઊંધિયાની મજા જ ન આવે. પછી મમ્મીએ મેથીની ભાજીની વડા પણ તેમાં ઉમેર્યા, એટલે કે મેથીની ભાજી હોય તેમાં અલગ પ્રકારના મસાલા અને ચણાનો લોટ નાખી તેના વડા બનાવીને તેને શાકમાં નાખવામાં આવે છે. ઇકબાલ તો આટલું બધું જોઈ અચરજ પામ્યો. ઇકબાલને તો એમ થયું કે ઓહો આટલું બધું. પછી શું કહે છે કે દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા, સૌએ ખાવાનું શરૂ કર્યું. દાદીમાં શું કર્યું હતું? ગરમા ગરમ જલેબી બનાવી અને બધા જમવાનું ચાલુ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફીરકી પકડી, એ કાપ્યો એ ગયો, એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સહુ સૂરજના તડકામાં રહ્યા. ઉત્તરાયણની ખૂબ જ મજા આવી. આ આપણને પિંકીની વાત કરવામાં હતી કે પિંકીએ આ રીતે પોતાની ઉત્તરાયણ ઉજવી હતી. આપણે પણ આ જ રીતે આપણી ઉત્તરાયણ ઉજવતા હોઈએ છીએ, ખૂબ મસ્તી મજાક કરતા હોઈએ છીએ, બધું આવું સરસ સરસ ખાતા હોઈએ છીએ અને આખો દિવસ પતંગ ચકાવતા હોઈએ છીએ. તો ચાલો હવે આપણે કંઈક આગળ શું કહ્યું છે કે ચાલો વાત કરીએ, તો આપણને કંઈક વાત પૂછી છે. ચાલો હવે જોઈએ શું કહે છે કે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે. તમને બધાને ખબર જ હશે ઉત્તરાયણ ક્યારે હતી, તો કે હજી હમણાં જ ગઈ 2 દિવસ પહેલાં. તો ઉત્તરાયણ કઈ તારીખે હોય? તો કે 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો. હવે આપણા ભારતમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો રહે છે, તો આપણને પૂછ્યું છે કે શું બધા લોકો જ ઉત્તરાયણ ઉજવે છે? તો તેના જવાબમાં આપણે લખીશું કે હા, બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે,
તે હું જાણું છું. આ તહેવાર કોઈ એક જ ધર્મનો તહેવાર નથી, બધા લોકો આ તહેવારને ઉજવતા હોય છે. પછી છે ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે. હવે આપણને શું પૂછ્યું છે કે ઓલા પિંકીના દાદીએ શું બનાવ્યું હતું, કે તલના લાડુ અને ચીક્કી બનાવી હતી ને, તો આપણને પૂછ્યું છે કે તે કઈ રીતે બને. તો તમને ખબર છે બાળકો, ચાલો તો આપણે જાણીએ કે તે કઈ રીતે બને છે. તો કે ચીક્કી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જેમાં શિંગની ચીક્કી, તલની ચીક્કી, રાજગરાની ચીક્કી, માવાની ચીક્કી આવી વગેરે ચીક્કીઓ હોય છે. શિંગ અને તલની ચીક્કી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં શિંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટ જાડા મિશ્રણને થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે. તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે. આમ ચીક્કી તૈયાર થાય છે. અને તલના લાડુ બનાવવા સૌપ્રથમ તલને શેકવામાં આવે છે અને પછી ગોળમાં થોડું ઘી ઉમેરી ગરમ કરવામાં આવે છે અને ગોળ પ્રવાહી બને પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિશ્ર કરી તેને હાથ વડે ગોળ લાડુ બનાવવામાં આવે છે. આ હતી શિંગ અને તલના લાડુ બનાવવાની રીત. પછી છે તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો. હવે ઘણા લોકો આજકાલ બહારથી પણ ઊંધિયું લઈ આવતા હોય છે, કેમકે હવે બજારમાં આપણને આસાનીથી ઊંધિયું ઉત્તરાયણના દિવસે મળતું હોય છે. તો આપણને પૂછ્યું છે કે તમારા ઘરમાં તમે કઈ રીતે કરો છો, કે બહારથી લાવો છો કે ઘરે બનાવો છો. તો તમારો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. પછી છે ઊંધિયું બનાવવા અગાઉથી શું તૈયારી કરવી પડે. આપણે જોયું હતું પિંકીના મમ્મી ઊંધિયું બનાવતા હતા તો કેટલી બધી વસ્તુ એને ભેગી કરી હતી, તો એ બનાવવા માટે આપણે ઘણી બધી મહેનત પહેલેથી જ કરવી પડે. તો ચાલો આપણે જોઈએ કે ઊંધિયું બનાવવા કેવી તૈયારી કરવી પડે. તો કે ઊંધિયું એક પ્રકારનું સ્વાદિષ્ટ શાક છે, તે લગભગ ઉત્તરાયણમાં જ ખૂબ ખવાય છે. તેને બનાવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે. તો સૌપ્રથમ તો એક દિવસ પહેલાં જુદી જુદી શાકભાજીઓ જેવી કે ગવાર, વાલોળ, રીંગણા, બટેટા, ટમેટા, શિમલા મરચાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, સુરણ, સુરતી પાપડી વગેરેને બજારમાંથી ખરીદી લાવવી પડે છે. પછી તેમને સારી રીતે સમારવામાં આવે છે. કેટલીક શાકભાજીને ફોલીને દાણા કાઢવામાં આવે છે. આ બધી તૈયારી પછી ઊંધિયું બનાવવાની શરૂઆત થાય છે. પછી આપણને કહ્યું છે કે શોધી કાઢો અને કહો કે ગામમાં કેટલા લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે એ અનુમાન કરવાનું છે. તો આપણા ગામમાં ઘણા બધા લોકોએ ઊંધિયું બનાવ્યું હોય, લગભગ બધાના ઘરે ઊંધિયું બન્યું હોય છે. પછી છે તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે અને તમને તે પસંદ છે, તો આપણે તેના જવાબમાં લખશું કે હા, મેં રાત્રે પણ ઉજવાતી જોઈ છે, કેમકે આપણે અહીંયા રાત્રે પણ લોકો ઉત્તરાયણ ઉજવતા હોય છે. એમાં શું કરે તો કે રાત્રે પતંગ ચગાવીને તેની સાથે તુક્કલ એટલે કે ફાનસ આપણે ઉડાડીએ છીએ, અને ઘણીવાર પતંગ વગરને પણ આપણે ફાનસને ઉડાડી શકીએ છીએ. તેમાં હવા ભરાય એટલે તે તેની જાતે જ ઉડે છે. આ ઉપરાંત રાત્રે આપણે ફટાકડા પણ ફોડતા હોય છીએ અને ઘણા લોકો અગાસીમાં ટેપ ચડાવીને ગરબા પણ રમતા હોય છે. આ રીતે અલગ અલગ રીતે રાત્રે પણ ઉત્તરાયણની ઉજવણી ચાલુ હોય છે. પછી છે તમારા મિત્રો ક્યાં ક્યાં તહેવારો ઉજવે છે. હવે આપણી સાથે રહેતા આપણા મિત્રો આપણા જેવા બધા જ તહેવારો ઉજવતા હોય છે, જેવા કે ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, બેસતું વરસ, રમઝાન, ઈદ, નાતાલ, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, દિવાળી, રક્ષાબંધન વગેરે જેવા બધા જ તહેવારો ઉજવતા હોય છે. પછી છે તે દિવસે તેઓ શું શું જમે છે, તો કે બધા તહેવારોમાં કંઈક ખાસ અલગ અલગ પ્રકારનું જમવાનું હોય છે. તો આપણે જોઈએ, ચાલો તો આપણા જવાબમાં આવશે કે મારા મિત્રો જુદા જુદા તહેવાર ઉજવે છે અને જુદું જુદું જમે છે. કે ઉત્તરાયણમાં તલના લાડુ, રાજગરાના લાડુ, તલ સાકડી, ચીક્કી, ઊંધિયું, જલેબી વગેરે ખાય છે. હોળી ધૂળેટીએ શું ખાવામાં આવે છે, તો કે હોળી ધૂળેટીએ ખજૂર, ધાણી, મમરા અને ગોળના લાડુ ખવાય છે. રમઝાન ઈદના દિવસે શું ખાય છે, તો રમઝાન ઈદના દિવસે શેક ખુરમા અને પૂરી ખવાય છે. તો દિવાળીના દિવસે વિવિધ મીઠાઈઓ, દૂધપાક, પૂરી, ખીર અને ફરસાણ ખવાય છે. નાતાલના દિવસે પણ આપણે મીઠાઈઓ, કેક અને ફળ ખાતા હોય છીએ. જન્માષ્ટમીના દિવસે આપણે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરીનો પ્રસાદ ખાતા હોય છીએ. આ રીતે અલગ અલગ તહેવારોમાં આપણે અલગ અલગ રીતે ખાતા હોય છીએ. પછી છે તહેવારો માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે. તો તહેવારો માટે આપણને ખબર છે કે ખાસ પ્રકારનો ખોરાક આપણા ઘરે બનાવવાનું હોય તો મમ્મી બનાવતા હોય, અથવા જો બહારથી લાવવાનું હોય તો કોણ બનાવે, તો કે કંદોય, કે જે ફરસાણ અને મીઠાઈ બનાવતો હોય તે બનાવતા હોય છે. પછી છે કે તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો. હવે આપણને પૂછ્યું છે કે તહેવારોમાં આપણે શું કંઈ ખાસ પ્રકારના કે અમુક રંગના કપડાં પહેરીએ છીએ. તો આપણે એના જવાબમાં શું લખશું કે હા,
તહેવારમાં ખાસ પ્રકારના તે રંગના કપડાં પહેરાય છે, જેમ કે હોળી ધૂળેટીમાં સફેદ ચભ્ભો અને પાયજામો અથવા તો લેંગો, અને દિવાળીમાં રંગીન કપડાં, રમજાન ઈદમાં નાતાલમાં રંગબેરંગી કપડાં અને પેન્ટ કોટ વગેરે આપણે પહેરતા હોઈએ છીએ. પછી શું પૂછે છે આપણને કે ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો એનો તો જવાબ તમને ખબર જ હશે કે ઉત્તરાયણને બીજા મકર સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આગળ શું કહે છે આપણને? હવે આપણને એક બીજી વાત કરવામાં આવી છે કે મધ્યાહન ભોજન. હવે બાળકો, મધ્યાહન ભોજન એટલે શું તે તમે જાણો છો? તો ચાલો આપણે તેના વિશે જાણીએ કે શું છે. તો આપણને એમાં કહ્યું છે કે બપોરનો 1:30 વાગ્યો છે, મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. આ એક શાળાની વાત કરી છે કે શાળામાં ભણતા બાળકોને 1:30 વાગે એટલે મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે અને એના પેટમાં ગુડગુડ થવા માંડે છે ભૂખના લીધે, કેમ કે સુગંધના લીધે એને ભૂખ લાગે છે. ત્યાં જ ટન 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 ઘણ વાગ્યો અને બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું. શું કહે છે કે મેદાનમાંથી રસોઈની સુગંધ તો આવતી જ હતી એટલે બધાને ભૂખ તો લાગી જ હતી. ત્યાં જ એનો બેલ વાગ્યો એટલે બધાએ હાથ ધોઈ અને જમવા બેઠા. શાળામાંથી તેને થાળી આપવામાં આવતી, પરંતુ જમતા પહેલાં તે બધાએ શું કહે છે કે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ખટખટ વસતા શ્રી ભગવાન. આલો એક પ્રકારની બધા પ્રાર્થના ગાય છે. પછી આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા આવે છે. શું કહે છે આમાં આપણને કે એ દિવસે એને જમવામાં શું હતું કે ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી હતી, અને એને આગલા દિવસે તે શું જમ્યા હતા તો કે સુખડી અને વેજીટેબલ ખીચડી, એટલે કે વઘારેલી મિક્સ ખીચડી. આ રીતે શાળા દ્વારા રોજ અલગ અલગ ભોજન આપવામાં આવે છે અને શું ભોજન મળશે તેની લિસ્ટ એક શાળાની દિવાલ ઉપર લગાવેલું હોય છે, એટલે બાળકોને ખબર પડે કે તેને શું ભોજન મળશે. અને જ્યારે કોઈ તિથિ ભોજન હોય, એટલે કે ગામમાંથી કોઈએ પોતાના કોઈની તિથિ હોય એના નિમિત્તે જમણવાર આપ્યું હોય ત્યારે તેને મીઠાઈ પણ મળે છે, તો તે દિવસે બાળકોને ખૂબ મજા પડે છે. પછી છે શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે. દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અને એક નવા બાળક સાથે બેસીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્ર બનાવું છું. હવે શું કહે છે કે જ્યારે રોજ શાળા દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવે ત્યારે બાળકની એક અલગ એક રીત છે કે રોજ બાળકોએ પોતાની જગ્યા બદલી અલગ અલગ જગ્યાએ બેસવાનું. તેના લીધે શું થાય તો કે તે રોજ નવા નવા બાળકોને મળે અને નવા નવા મિત્રો બનાવી તેની સાથે વાત કરે છે. પછી છે અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. ટીચર છે એ શું ધ્યાન રાખે કે બધા જ બાળકોને પૂરતું, તાજું અને સરસ ગરમ જમવાનું મળી રહે, અને વાલીઓ પણ જ્યારે તિથિ ભોજન આપવામાં આવે તો તે પણ તેમાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે, અમે તાજું, ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે છે. સાવ ભૂખ્યા પેટ તેમને ભણવું ગમે અનુમાન કરો. શું કહે છે કે તે લોકોને સરસ તાજું અને ગરમ જમવાનું મળી જાય છે અને બધા સાથે ભેગા મળીને શાળાએ જમે છે. જો કોઈ બાળકને ઘરેથી જમવાનું ના મળ્યું હોય તો તેને શાળા દ્વારા મળી જાય છે અને તેને ભૂખ્યા પેટ ભણવું પડતું નથી, કેમ કે ભૂખ્યા પેટ કોઈને ભણવું ગમે. જો આપણને ભૂખ લાગી હોય તો આપણું મન સતત એમાં જ રહે છે અને આપણે સરખી રીતે ભણી શકતા નથી. એટલે શાળા દ્વારા જ્યારે મધ્યાહન ભોજન આપવામાં આવે ત્યારે બધાને જ સરસ ભોજન મળી રહે છે. હવે આપણને કહ્યું છે કે શોધી કાઢો, તમારી નોટબુકમાં લખો કે તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. હવે શું કહે છે કે આમાં જે વાત કરી મધ્યાહન ભોજન, એટલે કે સરકારી જે શાળા હોય તેમાં સરકાર દ્વારા બધા બાળકોને બપોરનું જમવાનું શાળા દ્વારા આપવામાં આવે છે. તેના માટે કે આપણા દેશમાં ઘણા લોકો એટલા ગરીબ હોય છે કે સરખી રીતે પોતાના બાળકને જમાડી શકતા નથી, તો સરકાર શું વિચારે છે કે બધા બાળકોને જમવું એનો અધિકાર અને એનો હક છે અને એની જરૂરિયાત છે.
જમ્યા વગર બાળકનો વિકાસ થતો નથી. જો બાળક સરખું જમે નહીં તો તે સરખી રીતે ભણી પણ શકતું નથી. આ માટે થઈને સરકારે આવી મધ્યાહન ભોજનની સ્કીમ બહાર રાખી છે કે તેમાં શું કરે છે તો સરકારી શાળા દ્વારા રોજ બાળકોને પોતાનો બાળકનો વિકાસ થાય એ રીતે અલગ અલગ પૌષ્ટિક જમવાનું શાળા દ્વારા આપવામાં આવે છે જે શાળામાં જ બનાવવામાં આવે છે. અઠવાડિયાનો દરેક દિવસનો જમવાનું જે તેનું મેનૂ હોય તે અલગ અલગ હોય છે અને તે પહેલેથી નક્કી કરેલું હોય છે. તે એ રીતે બનાવવામાં આવે છે કે બધા બાળકોને બધા જ વિટામિન્સ પ્રોટીન અને બધા જ જરૂરી તત્વો હોય તે એને મળી રહે. અને શું કહેવાય છે તો કે મધ્યાહન ભોજન કહેવાય છે. તે કોના દ્વારા દેવામાં આવે છે તો કે તે શાળા દ્વારા દેવામાં આવે છે. રોજ અલગ અલગ ગરમ અને તાજું ભોજન આપવામાં આવે છે. આ વિશે આપણને થોડા આગળ પ્રશ્નો કર્યા છે કે તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખવાનું. તો એમાં શું પૂછે છે કે ભોજન કયા સમયે આપવામાં આવે છે, શાળામાં તમને ભોજનમાં શું મળે છે, તમે જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે કે નહીં, તમને જે ભોજન મળે છે તે પૂરતું છે કે નહીં, તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે, ભોજન કોણ પીરસે છે, તમારા શિક્ષક તમારી સાથે જમે છે, શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકે છે, તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે, અને જો તમારી શાળામાં ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો, તમને જમવામાં શું પસંદ કરશો, તમારી પોતાની યાદી બનાવવા. આ બધા જે પ્રશ્નો પૂછ્યા છે તે શાળામાં મળતા ભોજન ઉપર મૂક્યા છે, જે આપણી શાળામાં નહીં પરંતુ સરકારી શાળા હોય તેમાં આ સ્કીમ કરવામાં આવી છે કે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. શું કહે છે કે મધ્યાહન ભોજન વિશે કંઈક આપણને કહ્યું છે કે મધ્યાહન ભોજન દરેક બાળકનો હક છે. આપણે જેમ હમણાં વાત કરીએ રીતે કે બધા બાળકને જમવાનું તો મળવું જ જોઈએ, તો તેના વિશે આપણને કહ્યું છે કે આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી, શાળામાં પણ ભૂખ્યા આવે છે. એટલા માટે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. તેને શું કહેવાય તો કે તેને મધ્યાહન ભોજન કહેવામાં આવે છે. તે કોણે હુકમ કર્યો છે કે સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર 19 સાથે જમીએ પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ તહેવારો વિશે જોયું કે અલગ અલગ તહેવારોમાં આપણે અલગ અલગ રીતે ઉજવતા હોઈએ છીએ. આપણા મિત્રો સાથે આપણે તેમાં ખાસ પ્રકારનો ખોરાક ખાતા હોઈએ છીએ. બધા તહેવારોનો એક અલગ અલગ ખાસ પ્રકારનો ખોરાક હોય છે. ત્યારબાદ છે કે અલગ અલગ કપડાં પહેરીને તેની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. પછી આપણને થોડી મધ્યાહન ભોજન વિશે વાત કરવામાં આવી હતી કે મધ્યાહન ભોજન શું છે, તે કઈ રીતે થાય છે, કોના દ્વારા કરવામાં આવે છે. આ બધી જ માહિતી હવે તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે. જય ગુરુદેવ.